ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે, જેને લઈને ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા આજરોજ ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ગુજરાત ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય સંગઠન મહામંત્રી રાધામોહન અગ્રવાલ તેમજ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આગામી દિવસોમાં આયોજિત સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા પ્રમુખ મહામંત્રી ઉપરાંત સદસ્યતા અભિયાનના પ્રભારી ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ સહિતના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન અંગેની બેઠક રાખવામાં આવેલી છે, જેની અંદર રાધામોહન અગ્રવાલજી, કેન્દ્રીય મહામંત્રીશ્રી તેમજ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અને આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન 1 તારીખથી શરૂ થવાનું છે, એ 1 તારીખના સદસ્યતા અભિયાન અંતર્ગત આજે જિલ્લા મહાનગરના પ્રમુખશ્રીઓ તેમજ પ્રભારીશ્રીઓ અને સદસ્યતા અભિયાન અંતર્ગત જે લોકોને જવાબદારી સોંપવામાં આવી છે તેના જ ઇન્ચાર્જશ્રીઓ અને સહ ઇન્ચાર્જશ્રીઓની બેઠક રાખવામાં આવેલી છે. આ સદસ્યતા અભિયાન અંતર્ગત 1 તારીખ સુધીમાં ગુજરાતની અંદર અત્યારે આ પ્રદેશ લેવલની બેઠક છે, ત્યારબાદ જિલ્લા અને મહાનગર લેવલે બેઠક થશે, એ 25મી તારીખ પહેલાં પૂર્ણ કરવામાં આવશે અને 25મી બાદ મંડળ કક્ષાએ બેઠક થશે અને 31 તારીખે બૂથ કક્ષાની બેઠક થશે અને ત્યારબાદ 1 તારીખે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી, ભારતના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રથમ સભ્ય બનાવી અને સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. ભારતીય જનતા પાર્ટીનું છેલ્લું સદસ્યતા અભિયાન 2020માં થયેલું, જેમાં ગુજરાતમાં 1 કરોડ અને 13 લાખ જેટલા પ્રાથમિક સભ્યો હતા, 1 લાખ અને 40 હજાર જેટલા સક્રિય સભ્ય હતા. અને આ સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતની અંદર પણ આ વખતે ગત વખતના ટાર્ગેટથી વધુ સભ્યો થાય તે માટેનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે.